જે ગુરુદેવથી નૌકારશીથી વધુ પછખાણ પણ શક્ય નહોતું, તેઓ આજે ચાર ચાર દિવસના ઉપવાસ પછી પણ એક અણનમ યોદ્ધાની જેમ અડગ છે. જીન શાસનની અવહેલના અટકશે કે કેમ, એ ચતુર્વિધ શ્રીસંગમાં ચર્ચાનો વિષય છે. ગુરુદેવશ્રીનું પારણું થશે, ક્યારે થશે અને કોના હાથે થશે? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો જોઈએ આજનો અધ્યાય. આંદોલનના સમયે મારી ઉંમર માત્ર 12 વર્ષની, પણ મને ખબર છે મુનિ શ્રી હેમચંદ્ર મહારાજ, જેઓ હાલ આચાર્ય છે, મારા ગુરુદેવના અપૂર્વ સહાયક તરીકે ઉભરી આવ્યા હતા. ચોથા દિવસે સાંજે, એટલે કે ગુરુવારે સાંજે, ઉપાશ્રયમાંથી શેઠની વિદાય થયા બાદ ઉપસ્થિત હજારો જૈનોની વચ્ચે સમાધાન શી રીતે થયું તેની વિગતવાર માહિતી ખુદ ચંદ્રશેખર મહારાજે રજૂ કરી. આ વિજય શાસ્ત્રોની શ્રમણોની સર્વોપરિતાને જાહેર કરતો શાસન વિજય હતો. ચંદ્રશેખર મહારાજ કે જેમના માટે નૌકારશીથી વધુ પછખાણ શક્ય નહોતું, તેઓ આજે ચોથા દિવસે વિજેતા યોદ્ધા તરીકેના અપૂર્વ તેજ સાથે સ્વસ્થતાપૂર્વક બિરાજમાન છે. સમગ્ર સંઘ વિદ્યાશાળામાં હાજર હતો. તે શેઠને ગગનભેદી જયનાથ સાથે વિદ્યાશાળામાંથી વિદાય આપે છે. શેઠ કસ્તુરભાઈ પણ ખૂબ ખુશ હતા. વિવાદ પછીનો સંવાદ વધુ વાલો લાગે છે. શેઠ પણ શ્રમણ સંસ્થાના આ વિજયને હર્ષભેર વધાવે છે. શુક્રવારે સવારે 7 વાગે વિજય યાત્રાની શરૂઆત થાય છે. સવારે 5 વાગ્યાથી વિદ્યાશાળાનો હોલ, ઉપાશ્રય, દાદરા, ચોકપોળ માનવ મેદનીથી ઉભરાવા લાગે છે. લગભગ 20,000 માનવોનો મહાસાગર શ્રમણ અને શાસ્ત્ર પરંપરાના વિજયના ઉલ્લાસમાં તરબોળ હતો. વિજય યાત્રાનો આરંભ વિદ્યાશાળાથી થયો અને લગભગ 8:15 સુધીમાં ફેલોશિપ હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં વિજય યાત્રા સમાપ્ત થઈ અને ત્યાં વિજય સભારૂપે પરિવર્તિત થાય છે. સમગ્ર અમદાવાદના તમામ મહાજનોએ પોતપોતાના વ્યવસાયમાં રજા રાખી અને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું નક્કી કર્યું. વિજય યાત્રા વિજય સભાનું જીવંત રેડિયો પ્રસારણ થતું હતું. ગુજરાત રેડિયોએ લગભગ 40 મિનિટ સુધી સમગ્ર પ્રસંગની રજૂઆત કરેલી. વિજય સભામાં ચંદ્રશેખર મહારાજના ચક્રવર્તી પ્રયાસનું હૃદયદ્રાવક વર્ણન હેમચંદ્ર મહારાજે કર્યું અને આ સમયે એક અનોખી ઘટના બને છે. પારણું કોના હાથે થાય તેની ચર્ચા ચાલતી હતી. તે સમયે જ ફેલોશિપ હાઈસ્કૂલમાં એક ગાડી પ્રવેશે છે. શેઠ કસ્તુરભાઈ ઉતરે છે અને સીધા સભા મંડપમાં પ્રવેશે છે. લોકો શેઠને જોતા જ ભાવ વિભોર બની જયનાદ કરે છે અને શેઠ ચંદ્રશેખર મહારાજ પાસે પહોંચે છે અને વિનંતી કરે છે કે સાહેબ, આપના ઉપવાસ મારા કારણે થયા છે અને પારણું પણ મારા કારણે થયું છે, એવો ઉલ્લેખ ઇતિહાસમાં નોંધાય તે મારી ઈચ્છા છે. તેથી મારી વિનંતી છે કે આ ઐતિહાસિક તપનું પારણું પણ મારા હાથે થાય. પૂજ્ય ગુરુદેવશ્રી સહર્ષ સંમત થાય છે. સકલ સંઘના હજારો માનવો વચ્ચે જૈનમ જયતિ શાસનમ ના ગગનભેદી અવાજો વચ્ચે પારણું સંપન્ન થાય છે. તે સમયના દ્રશ્યો આજે 40 વર્ષ બાદ પણ આંખો સામે તરવરે છે. પારણા બાદ સમગ્ર સભા નાચવા લાગે છે. ઉલ્લાસની ચરમસીમાએ યુવાનો અદમ્ય ઉત્સાહમાં આવી ચંદ્રશેખર મહારાજને પોતાના ખભે ઉચકી લે છે. લગભગ 20 મિનિટ સુધી આ દ્રશ્ય ભજવાતું રહ્યું. અનેક કારણોસર આ ઘટના ઐતિહાસિક બની ગઈ. સમગ્ર ભારતના જૈન સંઘોમાં આ ઉપવાસે એક વિરાટ ચેતનાને ઝંઝોડી. આ ચેતના શ્રી સંઘના નવસર્જન માટેની માતા હતી અને તે ચેતનાનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. હું અહીં શ્રદ્ધા અને તર્ક સાથે એ વાત નોંધીશ કે તે 40 વર્ષ પહેલાં જે આંદોલનો થયા, જેના કેન્દ્રમાં મારા ગુરુદેવશ્રી હતા,
તે આંદોલન દ્વારા ત્યારે તો ગુરુદેવે ઉજવણી આદિ દ્વારા આવનારા દૂષણોને રોક્યા. આ લાભ આંદોલનનો તત્કાલીન હતો. પણ મને કહેવાનું મન થાય કે તે આંદોલનના વાતાવરણમાં યુવાનોના અંતરમાં ધર્મકુમારીના જે બીજ રોપાયા તેના મીઠા ફળ આજે પણ શ્રી સંઘોમાં જોવા મળે છે. હાલ ચાલતી તમામ સત્પ્રવૃત્તિ કે ધર્મ પ્રવૃત્તિના છેડા ચંદ્રશેખર મહારાજની 40 વર્ષ પહેલાંની જિહાદને અડતા હશે. એકવાર વિહાર કરતા ચંદ્રશેખર મહારાજ ગિરધરનગર જાય છે. સાંજનો સમય છે. એકદમ ઊભા થાય છે અને ઇન્દ્રજીત વિજયને કહે છે, ચાલો આપણે શેઠને ત્યાં જતા આવીએ. અને સીધા ગિરધરનગર ઉપાશ્રયથી નીકળી શેઠના બંગલે પહોંચે છે. શેઠને સમાચાર મળે છે. શેઠ દોડતા બહાર આવે છે. ઘરમાં ભાવપૂર્વક નિમંત્રણ આપે છે. બંને મહાનુભાવ 10 મિનિટ વાતચીત કરે છે. ગુરુદેવ શેઠને કહે છે, શેઠ આપે શાસ્ત્રીયતાની સ્થાપના કરાવી શાસનની ઉત્તમ સેવા કરી છે. આપને ખાસ ધન્યવાદ આપવા આવ્યો છું. આવી વાતો કરી બંગલા બહાર નીકળવા જાય છે ત્યાં તો શેઠ કહે છે, સાહેબ કોચરીનો તો લાભ આપો. આ ધર્મ સંસ્કારને જોઈને મારા ગુરુદેવને આશ્ચર્ય થાય છે. મનોમન ઝૂકી જાય છે અને શેઠને કહે છે, શેઠ પાત્રા નથી લાવ્યા. ત્યારે શેઠ મીઠો ઠપકો આપતા ઇન્દ્રજીત વિજયને ઉદ્દેશીને કહે છે, જુઓ નાના મહારાજ, તમારા ગુરુદેવ જૈનના ઘરે જાય છે અને પાત્રા લીધા વિના આવે છે. બોલો નાના મહારાજ, આમ શી રીતે અવાય? શેઠની ધાર્મિકતાને જોતા ગુરુદેવ હબક ખાઈ જાય છે. હવે ચંદ્રશેખર મહારાજ શર્મિંદા થઈ જાય છે. ત્યારે શેઠ કહે છે, સાહેબ શ્રાવકના ઘરે આવ્યા છો, કાંઈક લાભ તો આપવો જ પડશે. છેવટે રગઝક કરતા શેઠે નાના મહારાજના કપડાના છેડામાં બદામ વોરાવી. આ હતી શેઠની ઉત્તમ સાધુ ભક્તિ અને શાસન વફાદારી. સત્ય જ્યારે સ્વભાવ થઈ જાય છે ત્યારે તે શૌર્યને જન્મ આપે છે અને શૌર્ય જ્યારે લોહીમાં ભળી જાય છે ત્યારે તે ક્રાંતિનો પાયો બને છે. બસ આવું જ કંઈક ગુરુમાના જીવન સફરમાં થયું છે. સિંહ પુરુષની ગર્જના છેક દિલ્હી સુધી સંભળાય છે. ત્યારે તેની અસર કેવી થઈ હશે તે અનુભવવા સાંભળવો જ રહ્યો આવતો અધ્યાય.